ટૂંકી લવ સ્ટોરી ધૂમ મચાવે છે ત્યાં ગઈકાલે અમદાવાદમાં એક દેરાણી અને જેઠાણીની માથાકૂટ સામે આવી। દેરાણી જેઠાણી લડી લેવાના મૂડમાં છે, પરિવાર બરબાદ થઈ જાય તો છ થઈ જાય। પોલીસ ફરિયાદ થાય તો ભલે થાય, પરંતુ આ વખતે કોઈએ ઢીલું મૂકવાનું નથી। શું છે દેરાણી અને જેઠાણી વચ્ચે ડખો, આવો જોઈએ। દેરાણી વર્સિસ જેઠાણી, પરિવારમાં ડખો, સામસામે આક્ષેપ। ગુજરાતમાં આજકાલ વેવાઈની પ્રેમ કહાની ક્લાઇમેક્સ પર પહોંચી છે, ત્યારે અમદાવાદમાં દેરાણી અને જેઠાણીની બબાલ સામે આવી। એક પરિવારમાં બે ફાંટા પડી ગયા। એક બાજુ દેરાણી છે, બીજી બાજુ જેઠાણી છે। બંને સામસામે લડી લેવાના મૂડમાં છે। મારા જેઠે મારા પર બળાત્કાર કર્યો છે, આજની કહાનીમાં દેરાણી કંઈક આવું કહે છે। દેરાણીની પૂરી વાત સાંભળવા જેવી છે। જે દેરાણીએ ફરિયાદ કરી છે તેના વર્ષ 2009માં લગ્ન થયા હતા। સાબરમતી વિસ્તારમાં મકાનમાં સાસરિયાઓ સાથે અપરણિતા રહેતી હતી। છેલ્લા ઘણા સમયથી સાસરિયાઓ તેને ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે। એટલું જ નહીં, તેને ગંભીર આરોપ લગાવ્યો છે કે થોડા સમય પહેલા મારી જેઠાણી એક સાજીશ રચી હતી, જેમાં તેણે મને અને મારા જેઠને એક રૂમમાં બંધ કરી દીધા હતા અને મારા જેઠે મારી સાથે રેપ કર્યો। પરિણીતા એવું કહે છે કે તે આનાકાની કરતા તેને માર પણ મારવામાં આવ્યો હતો। દેરાણી હજુ વધુ કંઈક કહે છે। પરિણીતાએ દુષ્કર્મની જાણ પોતાની સાસુ તથા અન્ય લોકોને જણાવતા તેને માર માર્યો અને ફરી એકવાર મકાનમાં બંધ કરી દીધી, જ્યાં તેને દંડાથી માર માર્યો। બાદમાં તેના જેઠ અને સાસુએ પેટ્રોલ છાંટી સળગાવવાની કોશિશ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે। तो इन लोगों ने मुझे जबरदस्ती पकड़ के मेरे जेठ ने ऐसा किया था। ये लोग मैंने मेरी सास को बताया, मेरी सास मेरे जेठ की मात लेती है। जब से ये भी मेरे से दुश्मनी खाने लगी कि मेरे बेटे के साथ है, ये बेटा नहीं है, मैं इनकी कुछ लगती नहीं, तो मैं कुछ लगती नहीं, मुझे क्यों रखते हो? क्या हुआ था उस दिन आपके साथ? इन लोगों ने मुझे कमरे में रोका था, और मेरा जेठ पहले भी 2 साल भाड़े पर रखे, नहीं इसी बात से रखे आए थे ये लोग, क्योंकि मैंने पहले भी इन घर में बात बताई थी। अब मैं घर तक कहाँ रखूँ बताओ? घर में तो ये बातें रखी नहीं जाएंगी ना। अब 24 घंटे को कोई हैरान कर, ये एक टंकी है मेरे बच्चों को गेंदने के लिए, ये टंकी खोल देते हैं। तो मैं परेशानी करते आपका जेठ किस तरह से परेशान? मेरा जेठ गलत नजर रखता है कि मेरी बात सुनेगी तो इस घर में रहने दूंगा, नहीं तो नहीं रहने दूंगा। मारी देराणी खोटी छे, मकान माटे खेल थयो छे, मारा पति निर्दोष छे, आवी वात जेठाणी करे छे। जेठाणी नु मानिए तो देराणी ने मकान मेळवा खोटो आरोप लगावी रही छे। મકાનમાં કોઈ સ્ટોપર જ નથી તો બંધ કરવાનો સવાલ જ થતો નથી। દેરાણી અને જેઠાણીની લડાઈ પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। જૂઠી જૂઠી હે, યે કોઈ રેપ કિયા નહીં, કોઈ જલાને કી કોશિશ કી નહીં। અગર આપ ચાહે તો પેટ્રોલ પંપ પે જાકે તપાસ કર સકતે હૈ કે 1 લિટર ભી આધા લિટર ભી કોઈ પેટ્રોલ દેતા નહીં હૈ। યે સબ જૂઠ જૂઠ એલિગેશન હમારે પર લગાયા ગયા હમકો ફસાને કે લિયે। ये बोलती है कि मैं जल के मर जाऊंगी, ऐसा कर दूंगी, तुमको जेल करा दूंगी। क्या वजह है? अब इसकी वजह तो क्या है, ये अब मम्मी के सब 5 लड़के हैं, मम्मी ने रूम रसोई ऊपर भी दे रखा है, नीचे भी दे रखा है, तो ये बोलती है मेरा भी हक बनता है यहाँ पे, ऐसा करके यहाँ पे इसने सब रखा सामान। कौन साचू कौन खोटू, हाल पुलिस तपास करी रही है। देरानी ने फरियाद नोंधी तपास तेज करी है। પૂરી ઘટનામાં તપાસ કરતી પોલીસ શું કહે છે તે સાંભળીએ। ગઈ રાત્રે એક હરિયાણા હિસાર પોલીસ સ્ટેશનથી 0 નંબરથી ફરિયાદ આવી છે, અને એમાં ભોગ બનનાર એવું જણાવ્યું છે કે મારા જોડે જેઠે મારી જોડે દુષ્કર્મ કર્યું છે, અને એના કુટુંબના દેરાણી છે અને બીજા બધા સભ્યો છે, એમને મને મારઝૂડ કરી છે એવી ફરિયાદ અત્રેના પોલીસ સ્ટેશનની અંદર દુષ્કર્મ વિથ રાઇટિંગની ફરિયાદ અત્યારે દાખલ કરવામાં આવેલ છે, અને એની અત્યારે તપાસ ચાલુ છે। પ્રથમ દ્રષ્ટિએ પારિવારિક ઝઘડો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું, પરંતુ પરિણીતાના આરોપના પગલે પોલીસે પરિવાર અને પાડોશીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી, ત્યારે તપાસ બાદ જ કેસમાં નવો વળાંક આવે તેવી શક્યતા છે। હાલ તો ઘરઘરની કહાની પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે। કાયદો તો આરોપીને સજા આપશે, પરંતુ તે પહેલા પરિવાર બદનામ થતા વાર નહીં લાગે। કેમેરામેન કિશન સણોલ સાથે અનિતા પટની, VTV ન્યૂઝ, અમદાવાદ। આ ઘટના ધેપચડ